મિત્રો, નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ગુજરાતી 1 જેમાં પાર્ટ 4 લાખો વણઝારો જે છે એમાં મેં તમને પાઠ સમજાવી દીધેલો છે. એક વાક્યના પ્રશ્નના જવાબ પણ લખાવ્યા છે, મુદ્દાસર પ્રશ્નો લખાવી દીધા, કારણો લખાવી દીધા છે, બરોબર? કારણો સુધી મેં તમને લખાવી દીધું છે, બરોબર? હવે આજે આપણે આગળ ખાલી જગ્યાને જોઈશું. વિષય લખેલો છે ગુજરાતી 1 અને પાઠ 4 લાખો વણઝારો. તો દરેકે જેટલું મેં લખાયું છે તમને નોટમાં એટલું તમે પણ તમારી નોટમાં લખેલું હશે. આજે પણ આપણે નોટમાં લખવાનું જ છે, એટલે દરેક જણ નોટ પેન્સિલ રબરને લઈને જ બેસશે. જેમ હું બોર્ડ ઉપર લખાવું છું એમ તમારે પણ તમારી નોટમાં નોંધ કરતું રહેવાનું છે. દરેક જણાએ નોટમાં ફરજિયાત લખવાનું જ છે, બરોબર? એટલે જેથી કરીને જ્યારે પણ તમારે વર્કશીટ એ બધું લખવાનું થાય તો તમારે ફરીથી બધા વિડીયો જોવા ના પડે. જે તમે નોટ બનાવેલી હોય, નોટમાં લખેલું હોય તો તમે સીધું નોટમાં થી પછી તમે જોઈને વર્કશીટમાં લખી શકો, બરોબર? એટલે આજે પણ હું લખાવવાની જ છું. તો તમારે દરેક જણાએ નોટને લઈને જ બેસજો. નોટમાં જે હું લખાવું છું એ તમારે સારા અક્ષરે ઉપરની લીટી અડારી અને લખવાનું રહેશે. બે શબ્દ વચ્ચે જગ્યા પણ વ્યવસ્થિત રાખવાની, એક સરખી અને સારા અક્ષરે લખવાનું. જે પણ ગમે ત્યારે જે પણ વસ્તુ લખવામાં આવે છે એ તમારે નોટમાં કઈ રીતે લખવાનું છે એ તમને દરેકને સમજાવેલું જ છે. અને ભેગું ભેગું નહીં લખતા, વ્યવસ્થિત સારા અક્ષરે અને ઉપરની લીટી અડારી લખવાનું રહેશે. આજે આપણે છેલ્લે કારણો સુધી મેં તમને લખાવેલું છે, ચાલ આવી ગયો. કારણો લખાય છે, હવે એની નીચે તમારે સૂચના મારવાની છે કે ખાલી જગ્યા પૂરો. સૂચના માટે દરેક જણ પહેલા કે ખાલી જે આપેલી ખાલી જગ્યા પૂરો. હવે એક નંબર ખાલી જગ્યા પૂરો, પછી એક નંબર સૂચના માર્યા પછી એક લીટી છોડી દેવાની અને એક નંબર આપણે લખશું ખાલી જગ્યા કે લાખો. ખાલી જગ્યા હતો, બરોબર? તો લાખો કોણ હતું? જ્યારે મેં પાઠ સમજાવ્યો હતો ત્યારે દરેકને કહ્યું કે લાખો એ પહેલી લીટીમાં હતું, લાખો ખાલી જગ્યા હતો. તો શું હતું? વણઝારો, બરોબર? સરસ, બધાને આવડે તો છે. લાખો કોણ હતું? વણઝારો. જવાબમાં આપણે ખાલી જગ્યામાં શું લખીશું? વણઝારો. હવે બીજા નંબરની ખાલી જગ્યા લાખાએ મોટું સરોવર બંધાવ્યું, તેનું નામ ખાલી ગયા છે. બીજા નંબરની ખાલી જગ્યા છે કે લાખાએ મોટું સરોવર બંધાવ્યું, તેનું નામ ખાલી ગયા છે. જ્યારે આ પાઠ ચાલતો હતો ત્યારે છેક છેલ્લે પાઠના છેક એન્ડમાં આ વસ્તુ આવી હતી કે લાખાએ જે મોટું સરોવર એનો કૂતરો ડાક્યો, કૂતરો તો એ મરી.
લખવાનું, ખાલી તમે રાધનપુર એટલું લખી દેશો તો પણ અડધો માર્ક્સ કપાઈ જશે, એટલે આ બધી વસ્તુ ધ્યાનમાં રાખવાની. હવે અગ્રણ નંબર જવાબમાં આપણે શું લખીશું? રાધનપુર. જવાબ આ વાક્ય
લાખો બોલે છે. Thank you.
બરોબર એટલે અહીંયા બે શબ્દ આ રીતે આપેલા હોય તો જે શબ્દ સાચો હોય એના ઉપર
વખત જ્યારે ચલાવીએ શરૂઆત કરે ત્યારે સમજાવું છું, એ પછી તમને એક વાક્યના પ્રશ્નોના જવાબો લખાવ્યા, મુદ્દાસર પ્રશ્નોના જવાબો લખાવ્યા, કારણો લખાવ્યા, બધું તમારી નોટમાં લખેલું હોવું જોઈએ, જેથી કરીને તમને વર્કશીટમાં અમે પૂછીએ તો તમને ખ્યાલ આવે અને તમે એમાં લખી શકો અને પરીક્ષા વખતે પણ તમે વાંચી શકો, એટલા માટે અમે તમને આ બધું લખાઈએ છીએ. બરોબર, તમને નોટમાં તમારે નોટ બનાવવાની રહેશે અને નોટમાં લખવાનું પણ રહેશે. તો મેં તમને પ્રશ્ન એક વાક્યના મુદ્દાસર, કારણો આ બધું જ લખાવ્યું, એ પછી ખાલી જગ્યા પણ લખાઈ, કોણ બોલે છે, કોને કહે છે, આ બધું ગુજરાતી વનમાં જ આવે એટલે વનની નોટમાં લખવાનું છે. બરોબર ને? અને કયો શબ્દ સાચો હોય એની સામે ખરાની નિશાની કરવાની છે એ પણ મેં તમને લખાવ્યું. હવે પછીનું જે બીજું જે લખાવાની છું એ ફરીથી આવતા તાસમાં જોઈશું.